ફિલ્મી કલાકારોના જમાવડા અને તેમના હસ્તે સેવાભાવી લોકોનું સન્માન. જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય માનવતા ગૌરવ 2023નું આયોજન કરાયું. ઉપસ્થિત ફિલ્મી કલાકારો દ્વારા સેવાભાવી વ્યક્તિઓ તેમજ મીડિયાકર્મીઓનું કરાયું સન્માન. જામનગર ખાતેમાં મીડિયા હાઉસ અને જેપીટીપીના સહિયારે તેજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના પુત્રના જન્મદિવસે નાણાંનો વ્યય ન કરતા ટીવી અને ફિલ્મી કલાકારો દ્વારા કોરોના કાળ અને સમાજમાં નિષ્ઠાવાન સેવા આપતા તેમજ મીડિયા ક્ષેત્રે યોગદાન આપી રહેલા મીડિયાકર્મી અને મહાનુભાવોનું સન્માન કરાયાનો કાર્યક્રમનું રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર 2023નું ભવ્ય આયોજન સેવન સીઝન રિસોર્ટ જામનગર ખાતે કરવામાં આવ્યું હતું. તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહના આયોજન દ્વારા ટીવી અને ફિલ્મી જગતની હસ્તીઓ રાજકુમાર કનોજિયા, સુરેન્દ્ર ઠાકુર, આભાસકુમાર, અનુરાધાસિંહ, શ્યામલાલ, હાસ્ય કલાકાર ધારસી બારડિયા સહિત જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના પ્રમુખ પીટી જાડેજા, નોબત અખબારના તંત્રી શ્રી એબીપી એસએસના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશભાઈ કાલાવાડિયા, ગાંધીનગરથી લોકાર્પણ દૈનિક તંત્રી ગૌરાંગ પંડ્યા, સંજીવ રાજપૂત, દિનેશ કલાલ તેમજ અન્ય પત્રકારો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેજેન્દ્રસિંહના પુત્ર પુષ્પરાજસિંહ દ્વારા જન્મદિવસની કેક કાપવામાં આવી હતી, તેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો હાસ્ય કલાકાર ધારસી બારડિયા દ્વારા પોતાની હાસ્ય કળા દ્વારા લોકોને હસાવી મંત્રમુગ્ધ કર્યા હતા. મીડિયા જગતમાં પોતાનું યોગદાન આપી રહેલા વરિષ્ઠ પત્રકારો, એન્કર, અખબારના તંત્રીઓ, માહિતી વિભાગના અધિકારીઓ, એસઓજી, પીએસઆઈ તેમજ કોરોના કાળ તેમજ સમાજમાં અનેક નિઃસ્વાર્થ સેવા આપી ચૂકેલ સમાજના કાર્યરત એવા ડૉક્ટર્સ, વકીલ, મોક્ષ ફાઉન્ડેશન, રમતમાં જામનગરનું નામ રોશન કરનાર ખેલાડીઓ તેમજ અન્ય મહાનુભાવોના આ કલાકારોના હસ્તે પુરસ્કાર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરસ્કૃત થયેલા મહાનુભાવોએ તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાના આ સૌરાષ્ટ્ર ખાતે પ્રથમ આવા પુરસ્કાર કાર્યક્રમના આયોજન અને તેના દ્વારા કરવામાં આવેલ પ્રયાસ બદલ બિરદાવ્યા હતા અને તેમના આ કાર્ય બદલ સરાહના કરવામાં આવી હતી. ભૂખ બને છે એક સાથે પાંચ પાંચ છ છ હેક્ટરો જામનગરમાં પ્રથમ વાળા ઘટના કહેવાય. એટલે આપણે ધન્યવાદ છે રાજેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને કે જામનગર નામને આટલું સરસ મજાનું એવું ફૂલ છે. વચ્ચે લોકોનો ઘેરે જવું ગમતું નથી, એ કીધું કાંઈ કે ઘેરે બે બાઈનો ખોલતું નથી. બહુત બડા એવોર્ડ મિલા હૈ, હમારા સૌભાગ્ય હૈ, સોચીએ હમે ઇતને બડે બડે એવોર્ડ્સ મિલે હૈ. ગૌરવ બનતા ગુજરાત એવોર્ડ મુજે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ સે સન્માનિત કિયા ગયા હૈ, ફિર ભી યે એવોર્ડ મેરે લિયે ઇસસે બડા હૈ કિ મેરે ગાંવ કા હૈ, મેરે શહેર કા હૈ, મેરે અપનો કા હૈ, ઇસલિયે મેરે લિયે બહોત બડા હૈ. અચ્છા, ઇન સબકો દેખતે હુએ બતાઈએ, ઇન સભી કલાકારો કો રેડી હોને મે સબસે કમ સમય કિસકો લગા હોતા? અજી ઉભા રહે લો, અજી અજી ઉભા રહે લો, મારી ભૂલ સુધારા રહે. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી પિયુષભાઈ લાકાણી સાહેબ, આપશીને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો. શ્રી જિજ્ઞેશભાઈ કાલાવાડિયા કર રહ્યા હૈ નેશનલ યુનિટી પ્રાઇડ Award 2023 JPTP. ये जो स्टेज हम देख रहे हैं एक्चुअली एक फुट और उसको ऊपर करना था, लेकिन फिर सुरेंद्र ठाकुर साहब की बात हुई तो हमने तय किया कि दो ढाई फीट. અજી ઉભા રહેજો, અજી અજી ઉભા રહેજો, મારી ભૂલ સુધારા. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી પિયુષભાઈ લાકાણી સાહેબ, આપશીને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર પધારશો. શ્રી જિજ્ઞેશભાઈ કાલાવાડિયા.